ની વાત આવી સાહેબ, અમસ્તુ સંતપણું મળતું નથી, અમસ્તુ નામ, અમસ્તુ બિરુદ, અમસ્તુ નથી મળતું બાપ. દેહ ના બલિદાન આપવા પડ્યા છે ત્યારે મારો બાપ એક ભજન યાદ આવે છે. આવતીકાલે આપણો દેવ, આપણો દાદો સાહેબ અહીં નિજ મંદિરમાં બાપલીઓ બેસવાનો છે, ત્યારે એનાથી પહેલા, એનાથી અગાઉ એક ચારણ, અને ઈએ સાહેબ માં ગાયો માટે દાદો બિરાજમાન થવાનો છે ત્યારે ચારણ તરીકે. કારણ કે જ્યારે બચુભાઈને અમે ગયા મંદિરમાં દર્શન કરવા માટે ત્યારે વાત આવી, એટલે એમાં વાત મુરાદનભાઈ સરખી આવે છે. પછી દાડન દાદો હોય તોય ભલે, અને વીર વજરાજ એટલે કે વાછરો હોય તોય ભલે, મારો બાપ. ઇતિહાસ તપાસીએ, વાંચીએ તો વાત તો સરખી જ આવે છે. એટલે પાંચ જ મિનિટ પછી આપણે મુરાદનભાઈને સોંપી દેવું, પણ પાંચ મિનિટ મારો બાપ, અને જેટલા અહીં બેઠા છો, અને દેવાની જો ઈચ્છા થાય તો દાડમ દાદા માટે, કારણ કે કાલે બિરાજમાન થવાના છે, એનાથી પહેલા હું મારા બાપને કહું, દાડમ દાદાને કહું કે પ્રેમ રે ધરી લે એ દાડમ દાદાને રે બોલાવું રે, પ્રેમ રે કરી લે એ દાડમ દાદાને મુકે ઢોલ રે નગારા હે તે વગડાવું રે માથક ગામે અવસરિયો ગોડો આવો મારા દાડમ દાદા ને હું રે તે એ મારા દાડમ દાદા ને તેડાવું એ નકારા એ તે વગડાવું માથક ગામે બાપ જોગાનું જો મેં સાંભળ્યું છે કે વર્ષોથી મુરાદનભાઈએ પણ વાત કરી કે બાપ ઢોલ નથી વાગ્યો. હા હા હા, અને એટલે મારે સાહેબ આજે પહેલી વખત હાર્મોનિયમ ઉપર ગાવું છે બચુમામાં આ આખે આખું ભજન. એ શેરીએ શેરીએ દાડમ દાદા તમારા આટુ ફૂલડા રે પથરા પછી મોતીરાના ચોકરે પૂરાવું માથક ગામે રૂડયવ સરિયો એ
પછી વાત આવી એ આમંત્રણ આપીને એના ભક્તો ને હું તો તે હું તો ચારે જુગ ની વાણી રે વાર્તા માથક ગામે રૂડો સારી હું તો તમને વંદીને જીવીનું એ બાપ દારમ દાદા આવતીકાલે મારો બાપ બિરાજમાન થવાનો છે ત્યારે એ ચારણ કહે ને દાદા તમને વંદીને હું તો વિનાવું રે સદા શીશ મારો હું તો ચરણે રે ઝુકાવું રે માથક ગામે રૂડો માથક ગામે રૂડો હીરો ને આનંદ ગણે રો રે ઈ અવસરિયામાં એ ના હીરો ને આનંદ હે ગણે રો રૂડો જવાસ હે રૂડો જવાસ આલ રૂડો દાદો સમરે આપે સાધુ દાડમ દેવ જેવો છે દાદો સમરે આપે સાધુ દાડમ દેવ જેવો છે એ દાડમ સમરે આપે સાત દાડમ દેવ જેવો છે હાલો દાદો સમરે આપે સાત દાડમ દેવ જેવો છે હા બધા દુખડા મટી જાય દાદા ના શરણે થી કોઈ જાય બધા ના દુખડા મટી જાય દાદો પલમાં વારે જાય દાદો પલમાં વારે જાય એ મોટી દયાળો છે દાદો પલમાં વારે થાય એ મોટી દયાળો છે જય હો તારમ દાદા દે જય હો તારમ દાદા દે
ધર્મ દેવ એવો છે, મારો દેવ દેવો છે, ભાઈ 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 ધર્મ દેવ એવો છે, દાદો દેવ એવો છે, દાદો સમરે આપે સાથ ધર્મ દેવ એવો, દાદો સમરે આપે સાથ ધર્મ દેવ એવો છે, દાદો સમરે આપે સાથ ધર્મ દેવ એવો, ઓ ધર્મ દેવ એવો, એ ધર્મ દેવ એવો, ઓ ધર્મ દેવ એવો છે, ધર્મ દેવ ફરીને મારો બાપ એક વખત બોલીએ દાડામ દાદા ને જય હો જય હો જય હો જય હો. એ માથક ગામને આંગણે જ્યારે આખું માથક ગામ અને આજુબાજુનું પરગણું જ્યારે દાડમ દાદાના નામ ઉપર હિલોડે ચડ્યું છે ત્યારે દેવરાજભાઈને એક વખત હજી તાળીઓથી વધાવીએ આપણે. સાહેબ મારો તમારો થાક ઉતારી દીધો છે. એવા ગણપતિ વંદના ઉમા કે કુમાર ગલે મંજુલ મનીકો હાર મોદક આહાર જાકી મુશક સવારી શામજી મામા. ઉમા કે કુમાર ગલે મંજુલ મનીકો હાર મોદક આહાર જાકી મુશક સવારી હે અને જાકો ગાન ગાવત અભૂત હોત બુદ્ધવંત એક દંત દયાવંત સંત સુખકારી હે અને મંગલ કરણ શોક સંકટ હરણ હાર મતિ કે ઉદાર જાકે તાત ત્રિપુરારી હે તો બડે કવિરાય આદિ ગ્રંથ મેં મનાય દેવા એસે ગુણપતિ જુપે વંદના અમારી. મોટા મોટા કલાકારો કથાકારો કવિઓને સાહેબ એનો પ્રારંભ કરવો હોય ને તો ગણપતિ વંદના કરવી જોઈએ. અહીં તો દેવરાજભાઈ એવા જમડ્યું હોઠવાળા ગણપતિ બેહાડ્યા છે અને એનું કારણ શું છે ખબર છે? જેનો બાપ ભગવાન સદાશિવ હોય આદિ શિવ ઓમકાર બંધનધર પાપધાર નિરંજન નિરાકાર ઈશ્વર નામી અને દાયક નવનીતિ દ્વાર ઓપત મહિમા અપાર સર્જન સંસાર સાર શંકર સ્વામી અખિલ વિશ્વનો માલિક જેનો બાપ હોય. અહીંયા ત્રણ વંદના કરવામાં આવી છે. એક તો ગણપતિ વંદના, બીજી ભગવાન સદાશિવની વંદના અને ત્રીજી જેના થકી તમે બહુ સુખી છો એ કાળિયા ઠાકોરની વંદના કરવામાં આવી હતી સાહેબ. હે પુરણ પુરુષોત્તમ જેને તમે એનું કહી શકીએ. ગમન સમય પટુકા ગ્રહો ચાંદન કો કહો સુદાન પ્રીતમ પ્યારે યું કહો પટુકા તદુ કે પ્રાણ વા મુસ્તાક. પણ દેવરાજભાઈ આવું સારું ગાય છે ને એના પિતાજી સારા ભજરીક હતા. આ બે કલાકારો ગાયકો સંગીતાબેન અને દેવરાજભાઈ આજના આ સ્ટેજ ઉપર છે ને એને ગાયકીની કળા વારસામાં મળી છે. અને હું કાયમ જાહેરમાં ઘણી વાર કહું છું કે સારો વારસો એનો દીકરો જાળવે ને એનો પાછળનો પરિવાર જાળવે સાહેબ એની સમાજ નોંધ લે. પણ હવારના 11 વાગે અડધીઓ પી નીકળી ગયો હોય અને બાકીનો અડધીઓ એનો દીકરો પૂરો કરે એ બાપના કામ પૂરા કર્યા ન કહેવાય. અરે સાહેબ ઓ નશા કિસ કામ કા ઉતર જાત પ્રભાત નાનક નશા નામ કા ચડા દહે દિન રાત. જેના નામનો તમને નશો ચડ્યો છે દાડમ દાદા સાહેબ શહીદીને કોઈ જ્ઞાતિ નથી હોતી. અહીંયા દેવરાજભાઈ વાત કરી, મેં શરૂઆતમાં એક દુહો બોલ્યો હતો કે કમલબીન ભારતકીનો ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ વરનું ચૌહાણ વાછરો અને સોળંકી પરમાર ઈ હરોળમાં વચરાજ દાદા હોય બાબુજી રાઠોડ હોય અમારા વિસ્તારમાં આબુગઢ ઉજૈન નગરીમાંથી આવી અને ટીકરના રણમાં સાહેબ ગાયો માટે થઈને કામ આવી ગયા વર્ણેશ્વર દાદો હોય તોય ભલે અને સાહેબ માથકના પાથરમાં જેના ચરણોમાં તમેનું આ જાગરણ કરી રહ્યા છે એ દાડમ દાદા હોય તોય ભલે. આ બધા શિવજીના ગણ છે. ગાયો માટે જ અવતાર લીધો હોય. હું ઘણી વાર કહું છું કે ગાયોની જયારે સેવા કરવાની વાત આવે તમેનું કદાચ ચાર ધામની યાત્રા ન કરી શકીએ ને તો કાંઈ વાંધો નથી. પણ કોઈક એવી ગૌશાળા હોય ત્યાં સાહેબ આટા બારજો ને તમારા મલિન વિચારો હશે ને એ વિચારો પવિત્ર થઈ જશે. સુગામ ગાયની સેવા કરવામાં આવે ગાય અને ગુરુની બેની સેવા. હ
સમજો કોઈક શબ્દ ઉપર. અહીં નાથજી બેઠા હોય, માતાજી બેઠા હોય, આ ભગવાધારી સંતો, એ આપણી સમાજની મોઘામાં મોઘી મહામુલી મૂડી છે. ત્રણ વ્યક્તિઓને અમે સાહિત્યકારો કાયમ બોલીએ છીએ કે જનની જણતો ભક્તજણ, કા દાતાર કા સૂર, નહીતર રેજે વાંદડી, તારું મત ગુમાવીશ નૂર. આ દુહો અમે બાપુ બોલીએ છીએ. કદાચ ધારત તો એમ લખી હગત કે જનની જણતો હારો, કન્ડક્ટર જણ જણ, કા કલેક્ટર ને કા ક્લાર્ક, આમ લખે આમે લખી હકે. પણ કન્ડક્ટર બનવું હોય, ક્લાર્ક બનવું હોય, કલેક્ટર બનવું હોય, એની આ જગતમાં નિશાળ છે. પણ સાહેબ સુરવીર બનવું હોય અને ગાયો માટે કામ આવવું હોય ને, એની નિશાળ નથી. એના તો માના ઉદરમાંથી સંસ્કાર લઈને જન્મવું પડે છે. તરાવીર ધાન ન નીપજે કુળ વીર માળું ન હોય, જેસલ જખરો નીપજે જેની માં ઓથલ બદમણી હોય. સાહેબ સંસ્કારી જનેતા હોય ને, એને કુખેથી આપને ટેકા દે એવા પુત્ર, અને એની આ અનુભૂતિ તમે નું કરી રહ્યા છે. ત્રણ દિવસની પ્રાણ પ્રતિષ્ઠા, વર્ષો જૂનો દાદો. મને આ સ્ટેજનું ગૌરવ એટલા માટે છે કે આ સ્ટેજના ભજરિયાની શરૂઆત અમારા થકી થઈ છે. પછી સમરસિંહ સોઢો હોય, એક સંગ્રામ સમા હોય, કે આ બે કલાકારો હોય, ગુજરાતના લગભગ આવી ગયા છે. પણ માથક અહીં લોક સંગીતને માને છે, લોક સાહિત્યને માને છે, અને સંતવાણીને માનવા વાળો વર્ગ અહીં કને આવે છે. અહીં હલકું ક્યારે હાલતું નથી. અને હું તો જાહેર કાયમમાં મારો દાવો છે કે હલકું બોલીને ધંધો કરવો, એના કરતા કારી મજૂરી કરી લેવી હારી. અમે ગાઈએ છીએ, બોલીએ છીએ, તમે ક્યાં બધા કલાકારો છો? કાયમ કહું છું કે વજન વગરની વાત નકામી, ઉસ્તાદ ભજન વગરની રાત નકામી, અને બંધાણ વગરની નાત નકામી, અને માણસાઈ વગરની જાત નકામી. સાહેબ માણસ માણસની નજીક આવે, માણસ માણસને ઉપયોગી થાય ને, એટલા ખાતર આપણે આવે આયોજન કરતા હોઈએ છીએ. એટલે ફરમાઈશ, અહીંયા આવ્યો તો ત્યારે જ આવી હતી. બે મિનિટ મારે દાદાની વાત કરી અને સંગીતાબેન લાબડિયાને રજૂ કરવા છે. મારી એક હંમેશા કોશિશ હોય છે કે વધુમાં વધુ આવક થાય, અને કાર્યક્રમનું જે કાંઈ મોજ છે એ જળવાઈ રહી. 30-30 વર્ષથી બોલું છું, ઇતના દિયા સરકારને જીતની મેરી ઓકાદ રહી, એટલું બધું આપી દીધું છે. તમે તમેનું એકલા બહેન ક્યારેક વિચાર કરજો, આપણી કક્ષા કરતા, આપણી લાયકાત કરતા પરમાત્માએ બહુ મને તમને આપ્યું છે. અને તમે આહીરો તો ભાગશાળી છો, અકિલ વિશ્વનો માલિક. સાહેબ જેલમાં જન્મ થયો હોય, ચારે બાજુ નજર કર્યા પછી વાસુદેવજીને એમ થયું કે હવે મારે ક્યાં આને આશરો અપાવો. તેથી ચારે બાજુ નજર કરી, અને સાહેબ નાનો એવો નેહડો, નેહડો એને કહેવાય કે જ્યાં ભારો ભાર નેહ નીતરતો હોય, ભારો ભાર ભાવ નીતરતો હોય, ભારો ભાર પ્રેમ નીતરતો હોય, એ નેહડો કહેવાય. અને સાહેબ એ જગ્યાએ નંદબાવાને નેહડે જેને આશરો મળ્યો હશે, એ અખિલ વિશ્વનો માલિક મોરલીધર તમને એમ કહેતો કે હે આહીરો, જો તમે ન્યાય અને નીતિ ઉપર હાલશો ને, તેગે ને તેગે હું તમારી હારે રહીશ. કોઈની ખૂટે નહીં સાહેબ, કોઈની તાકાત નથી કે આપણી મીટ માંડી શકે, પણ નીતિનો રસ્તો. ગાયો માટે સમર્પણ થયું છે. એટલે વર્ષો પહેલા ગાય પુકાર કરતી કે નંદના નેહડામાં રહેતી હું ગોકુળની ગાવલડી. દેવરાજભાઈ ગાયની ફરિયાદ છે, મને તમને આ દુકાળ પડ્યો છે સુરવીરોનો, છતાં રૂપિયા આપણે આપીએ છીએ અને સેવા કરીએ છીએ ને, એ મારું તમારું બહુ જમા પાસું. ગાય મને એમ તમને એમ કહેતી હોય કે નંદના નેહડામાં રહેતી હું ગોકુળની ગાવલડી, અને મને ખીલેથી છોડવી નહોતી હું ગોકુળની ગાવલડી, અને ખીલેથી છોડી તો ભલે છોડી, પણ મને કસાઈને વેચવી નહોતી હું ગોકુળની ગાવલડી, અને કસાઈને વેચી તો ભલે વેચી, પણ મને કર્વતે કાપવી નહોતી હું ગોકુળની ગાવલડી, અને કર્વતે કાપી તો ભલે કાપી, પણ મને ચૂલે ચડાવવી નહોતી હું ગોકુળની ગાવલડી, અને ચૂલે ચડાવી તો ભલે ચડાવી, પણ મને ભાણસમાં પીરસવી નહોતી હું ગોકુળની ગાવલડી, અને ભાણામાં પીરસી તો ભલે પીરસી, પણ સાહેબ મને ખાવામાં લેવી નહોતી હું ગોકુળની ગાવલડી. આ મને તમને ફરિયાદ કરે, એ વર્ષો પહેલા એક જ વખત ઢોલ વાગ્યો, તે પછી ઢોલ નથી વાગ્યો. સાહેબ આ તાકાત છે. અને એ દાદાની બે મિનિટની મારે વાત વાદો છે. અમારો ચાણ કવે ગામના પાદરમાંથી નીકળે છે, ફરમાઈશ છે. શરૂઆતમાં આવ્યો ત્યારે મને કીધું તું, દેવરાજભાઈ પાડિયાની બાજુમાં નીકળે છે અને પાડિયાની હારે વાતો કરે છે કે પાડિયા તું અહીં ખોડાણો કઈ રીતે?
અને કહેવાય છે કે સાહેબ પથ્થર ધ્રુજે છે. કવિના શબ્દો, કે આજ પૂછું તને પાળિયા રે તારા, એ દિલડા કેરી વાત રે તારા, દિલડા કેરી વાત. એ ભાઈ પાદર માં તું કેમ ખોડાડો, અને સિંદુર થી તું કેમ રંગાણો. એ ભાઈ પાદર માં તું કેમ ખોડાડો, અને સિંદુર થી તું કેમ રંગાણો. મારા તમારા દાદા પરદાદાઓ આવા સુરાપુરા ની જગ્યાઓમાં સાહેબ આ લોકદેવ છે. સમજો કોઈક શબ્દ નાના. વચરા દાદો હોય, વરેશ્વર દાદો હોય, દાડમ દાદો હોય, અરે બાબુજી રાઠોડ હોય સાહેબ, અને લોકદેવ છે ને, એને લોકો પ્રાર્થના કરે એટલે લોકોનું કામ કરે, મારું તમારું કામ કરે છે ને, એટલે તો વર્ષો પછી 80-80 કરોડ રૂપિયા કરશે અને એનું દેવળ બનાવવું પડે છે સાહેબ, મારા તમારા કામ કરે છે. માથકવાળા એ પ્રતિષ્ઠા ખાલી નથી, તમારી પ્રતિષ્ઠા રાખવા માટે આપણે એની પ્રતિષ્ઠા કરીએ છીએ. મારે તમારી પ્રતિષ્ઠા રહેશું કામ, એની પ્રતિષ્ઠા આપણે રાખીએ, પ્રતિમા રાખીએ ને, તો એ મારે તમારી પ્રતિષ્ઠા રાખે સમાજમાં. ત્રણ વ્યક્તિઓને સમાજ પૂજે છે, સંત સુરવીર અને દાતાર ને સાહેબ, બીજા માટે જીવે ને એની સમાજ પૂજા કરે. ને કે આ તો સમાજ વેપારી થઈ ગયો, એ પૂજા કરે, પણ બીજા માટે સમર્પણ કવિરાજ આપ્યું હોય એની પૂજા થતી હોય છે. પછી આગળ વાત કરે છે, કવિરાજ કઈ રીતે ખોણાડો એ તમારે સાંભળવો તો સાંભળી લેજો. કે વાર ચડી દે ગામ મારે તદી, એ ભૂંગિયા વાગ્યા ઢોલ રે કવિ, ભૂંગિયા વાગ્યા ઢોલ. એ પછી ખાંડા ના ખેલ ખેલાના, એથી જમે આજ ખોડાના. એ ભાઈ ખાંડા ના ખેલ ખેલાના, એથી જમે આજ ખોડાના. હે ચરણ, જેથી અમારા ગામમાં રેડિયો પડ્યો અને મૂંગીઓ વાગવા મનાનો, હાકલ પડકારા થવા મળ્યા કે લૂંટારાઓ ગાયો ને લૂંટીને જાય છે, તેથી 18-18 વર્ષના યુવાનો ઘરો ઘરથી નીકળ્યા હતા વાદો. અને 18-18 વર્ષના યુવાનોની હારે હું મારી જનેતાનું ધાવણ ઉજળું કરવા માટે, મારી કૂક માની કૂક ઉજાડવા માટે થઈ કવિરાજ હું ગાયોની વારે ચડ્યો હતો. અને પછી તો ઝાકાઝીક ઝાકાઝીક મંડી બોલવા, અને ગાયોની વારે ચડી અને કામ આવી ગયો. નાઈ કરે પાડ્યો થઈને ખોડાણો છું સાહેબ. આ કોઈ ખેતરના ખૂંટ નથી, કોઈ પાડ્યાની ઊન તમે અવગણના ન કરી શકી, અખતરો કરજો. પછી સતીનો પાડ્યો હોય, સુરવીરનો પાડ્યો હોય, એ પાડ્યાની અવગણના કરવાનો મને તમને અધિકાર નથી. પોતા માટે મરે એને સમાજ પૂજે નહીં, બીજા માટે. આ ત્રણ વ્યક્તિઓનું જીવન બીજા માટે છે, બાકી તો એક જણો રિક્ષા ભાડે કરીને સરહદ ઉપર ગયો લડવા માટે. રિક્ષા ભાડે કરીને જાય સરહદ ઉપર લડે, તરત જ પાછો આવ્યો. જેને ધરાહાર જિંદાબાદ જિંદાબાદ કરીને ધકેલ્યો એ લડે ખરો, તરત પાછો આવ્યો. એના મિત્ર કીધું ક્યાં ગયો તો, કે સરહદ ઉપર યુદ્ધ કરવા જોઈ લે તલવાર લોહી વાળી. કે તે કર્યું હું કે જાતા ઝપટ બોલાવી, એક ઘા કર્યો ને પગના બે બટકા કરી નાખ્યા, બીજો ઘા કર્યો તો હાથ છૂટા કરી નાખ્યા. દુલ્યો માણસ કે મર્દ કોને કહેવાય ખબર છે, કે માથું વાટે, ને કે માથું તો મારા પહેલા બીજો કોક વાટી ગયો હતો. કે તો નકરું પોસ્ટમોર્ટમ કરીને આવ્યો છું, આના નામ નો રે, આને સમાજ યાદ ન કરે, પણ સિંદૂર તમે નું જડાવી છે છેલ્લી વાત પાડ્યો એમ કે છે. વાદો કે હવે જાદુ મને પૂછ મારે કવિ, એ
કરવા દે વિશ્રામ રે, મને કરવા દે ને આરા, એ જેના બાલ ના કંકુ બુહાણા, એને રંગે આજ રંગાણા, એ ભાઈ જેના સેથા ના સિંદૂર બુહાણા, એને રંગે આજ રંગાણા. આજ ઘણા વર્ષો પછી આવ્યા છે ને, પલ્લા છૂટે પીઠ બળે એવું છે. હામે તો છો જ તમે ભાઈ, અમારા મામા એમ સ્ટુડિયો આદિપુર સંભવ મામા, એને એને એનો એને ફોન આવ્યો મને કે તમારે માથક કાર્યક્રમમાં આવવાનું છે. એટલે વર્ષો પછી જો સારું લગાવવાની વાત નથી કરતો, તારીખ ઉપર વાળો દેશ, કોઈ પણ તારીખની અપેક્ષા નહીં. કારણ કે તારીખ તો એ જે તારીખ છે એના માટે મારી તમારી આ મહેનત છે. પણ વર્ષો સુધી આ સ્ટેજ ઉપર તમે મને દેવરાજભાઈને સંગીતાબેનને સાંભળ્યા છે, આપ સારા સાંભળનારા છો એટલે આનંદ આવે. પણ વર્ષો પછી સાસરીથી દીકરી જેમ પિયર આવે ને આનંદ આવે ને, એટલો મને આ તારીખનો આનંદ આવ્યો છે. બાકી રૂપિયા કે ચારજનો કોઈ મતવો નથી સાહેબ. રૂપિયા તો ઠીક છે, હવે મુનિ બદનામ હોય બે કલાકમાં 2 કરોડ લઈશ એ નહીં, પણ આની પાસે માગણી કરવા માટે આવ્યા છીએ કે અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, અને 2-4 પણ કામ આવા સારા થાય તો ઘણું છે. અને મુશ્કેલ જીલ ગાની એની તો મજા છે, પણ જીગરથી જામ એનો જીરવાય તો ઘણું છે. અને લવલેશ મોતનો ડર મુજને નહીં સતાવે, મહેફિલમાં ખોટ મારી વર્તાય તો ઘણું છે. અને વધુ નથી અબડખો બાકી હવે જીવનમાં, સાહેબ ઇજ્જતનું કફન ઓઢીને મરાય તો ઘણું છે. આ એની કૃપા હોય તો જ શક્ય બની શકે. એટલે કૃપા ઉતરી છે એટલે આપણે એને ખોડે મોજ કરી રહ્યા છીએ. મોજ 2-3 ઠેકાણે જ આવે સાહેબ, એક માને ખોડે, એક સંતને ખોડે, અને બીજા સુરવીરને ખોડે. આ 3 ખોડા એવા છે કે મને તમને આનંદ આપે. તો એક વીરવર પુરુષના ખોડે આપણે જ્યારે જાગરણ કરી રહ્યા છીએ, જે મસ્તી હોય છે નેનોમાં એ સુરાલયમાં નથી હોતી, અને અમીરી હોય છે અંતરમાં એ મોટા મહાલયમાં નથી હોતી. અને શીતળતા પામવા આમથી તેમ તું દોટ મૂકે છે માનવી, પણ જે શાંતિ મળે છે દાડમ દાદાના ખોડામાં એ સાહેબ હિમાલયમાં નથી હોતી. અને માથક વાળાને તો પહેલા કહી ગયો છું, વર્ષો પછી આવીને કહું છું કે તમારે કોઈ દાવો કરવાની જરૂર નથી કે અમને ફલાણો પ્રધાન ઓળખે છે કે ફલાણો કલેક્ટર ઓળખે છે. તમારે તો એ કહેવાનું હોય કે અમને તો અમારો દાડબ દાદો ઓળખે છે. સાહેબ આથી મોટી કોઈ ઓળખાણ ન હોય, અને એ ઓળખાણ જયારે તમને થઈ ગઈ છે અને અમને જયારે આ આમંત્રણ આપ્યું છે, તો ત્યારે એવા ગુજરાતી લોક સંગીતના આ સ્ટેજ ઉપર ઘણી વખત આવી ગયા છે, કચડાને લડાવે છે આખા ગુજરાતમાં, ગુજરાતની બહાર વિદેશની ધરતી ઉપર. સાહેબ લોક સંગીતના કાર્યક્રમો પરિવારની જબરદસ્ત લોક સંગીતના ચાહકોની પરિવારે સેવા કરી છે. એ પરિવારમાંથી આ દીકરી સંગીતાબેન લાબડિયા આવલ છે, અને હું રજૂ કરું, આપ ચાલુથી બતાવો સંગીતાબેન લાબડિયા. દાડમ દાડાની જય. આટલું બધું માનો મે રમણ દાડાના સાનિધ્યમાં ઉપસ્થિત છે. જય બોલવામાં જે કાંઈ પાપ લાગે એ મને આપી દેજો, હું અમદાવાદ કાંકરિયામાં પધરાવી દઈશ. પ્રેમ સે બોલે નમા પાર્વતી વદે હર હર મહાદેવ. Hari Om.
શબ્દ ઉચ્ચારણ માં સરસ્વતી મને મતી આપ જય માતી, શબ્દ ઉચ્ચારણ સરસ્વતી મન મતી આપ જય માતી, મોડી ભૂલા અક્ષર બતાવજે કે તાર ગુણ ગાઉ દિન રાત, એ ભૂલા અક્ષર બતાવજે ઓ સદગુરુની પૂરણ દયા વિના ગુરુજીની દયા વિના કોઈ દી સપને મળે નહીં સત્સંગ, પણ કૃપા થઈ જાય મારા ના તો ચડે ભક્તિ નો રંગ, એ કૃપા થઈ જાય ભગવંત ની તો ચડે ભક્તિ નો રંગ, સુખ કરે દુખ કો હરે ઓર લાવે પાપ કો અંત, કહે કબીર વો કબ મિલે મેરે પરમ સને સંત, એવા વીરગુરુ પુરુષ છે. અમારા મોરારદાજીએ શરૂઆતમાં વાત કરી ગાયો માટે પોતાના પ્રાણ અર્પણ કરી દીધા. મારી શરૂઆત દાડમ દાડાના એક ભજનથી કરું. બહુ મિત્રોની બહુ બધી લાગણી હતી કે દાડમ દાડાનું એક મજાનું ભજન અને એકદમ નવું ભજન. હા, જે કુદરતી ઉસ્તાદ મને પ્રેરણા થઈ કઈક મોરારદાન કવિ હું નમે ન ચતુર કહાઉં મતિ અનુરૂપ રામ ગુણ ગાઉં, એટલે એવી કઈક પ્રેરણા થઈ અને દાદાનું આ ભજન લખ્યું નથી પણ લખાઈ ગયું, એટલે એવી એક મજાની રચના મેં અમારા શંભુભાઈને મોકલેલી આ યાદી બેકડીની આખું ભજન આપને આજે સંભળાવું અને મારી શરૂઆત ત્યાંથી કરું. કે દાડાના ધામ માને માથક રૂડા ગામ માં, એ દાડાના ધામ માને માથક રૂડા ધામ માં હાલ જાય જાય દાડમ દાડાના ધામમાં, આજ
तो हाल जाएगा जाए दाड़ा दाड़ा धामा हाल जाए हाल जाए दाड़ा दाड़ा धाम दाड़ा धाम माने मातमुड़ा धाम माँ ए दाड़ा धाम माने मातमुड़ा धाम माँ हाल जाए हाल जाए दाड़ा दाड़ा धाम माँ
તારે ભૂલક નહીં ભરજા ભગવાન કાળિયો ઠાકર માખણ ચોરે અને મન હરે પછી મધુરી બજાવે બે ઈ ધન્યવાદ આ હિર્તણા જા કૃષ્ણ ચરાવે ભે ભગવાન કૃષ્ણ કને યો માં યશોદા ને એવા વાલા છે ગામડીઓ ને એવા વાલા છે પછી કવિ કે આવી ગોપીઓ નું પૂછવું છું એટલે કવિ લખી કે માખણ ચોરે અને મન હરે મધુરી બજાવે બેન ધન્ય ભાગ આહિર તણા જ્યાં કૃષ્ણ ચરાવે ધેન અમારા મિત્રો ની અમુક ઈચ્છા એવી છે મને કે બેન ભગવાન કૃષ્ણ ના એવા મજાના રૂડા લોકગીતો બેનોને ગમે એવા મજાના ફોરા ફોરા અને હળવા હળવા લોકગીતો ઉસ્તાદ તો ભગવાન કૃષ્ણ કનૈયાને લોકગીતમાં યાદ કરીએ પણ કેવી રીતે કે મુખ પર મોરલીને માથે મુખ પર મોરલીને માથે જે મોર પી કે ખબે પડે થોડો નાગ જોગીડા તું જોગી બાબા જોગણ બનાવી મુનિયા જોગીડા તે જોગણ બનાવી મો જોગીડા તે ઓરડા